પાટીદાર અનામત આંદોલન સમિતિને લઈને ગુજરાતનું રાજકારણ ફરીથી ગરમાયું છે પાંચ વર્ષ પહેલાં પરિસ્થિતિ જુદી હતી પણ પાંચ વર્ષ પછીની વાત કરીએ તો પરિસ્થિતિ જુદી બની છે કારણ કે હવે પાટીદાર જે અનામત આંદોલન સમિતિ છે એના નિર્ણયો બદલાયા છે અને હવે કેવી રીતે એ લોકો કામ કરશે એની સમિતિ ગુજરાતમાં શું ગુજરાતના ઇલેક્શનોને લઈ શું કહી કહી રહી છે એ બાબતે વાત કરવા માટે અમારી સાથે ઉપસ્થિત છે અલ્પેશ કથેરિયા જેઓ હાર્દિક પટેલની જગ્યા પર અત્યારે પાટીદાર અનામત આંદોલન જે સમિતિ છે એમના સંયોજક છે શું કેવું છે આપનું કેમ કે અત્યારે જે ઇલેક્શન ગુજરાતમાં ચાલી રહ્યું છે નિકાય ચુનાવ થઈ રહ્યા છે એમને લઈને જે તમારી સમિતિ છે એમનું શું સ્ટેટ રહેશે ગુજરાતમાં છેલ્લા છ વર્ષથી પાટીદાર અનામત આંદોલન સમિતિ કાર્ય કરી રહી છે લડાઈ લડી રહી છે પાટીદાર સમાજના હક માટેની લડાઈ હતી દસ ટકા ઇડીબીએસમાં અમને જે ફાયદો થયો છે ત્યારબાદ અત્યારે વર્તમાનમાં મહાનગરપાલિકા નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે સામાન્ય રીતે ગઈ વખતના જે ઇલેક્શનો હતા એમાં કોંગ્રેસ પક્ષે ઘણી બધી ટિકિટોની ફાળવણી કરી હતી પટેલ સમાજને આ વખતે કંઈક ને કંઈક સમાજને ઓછી નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે ટિકિટો ઓછી ફાળવવામાં આવી રહી છે તો કંઈક ને કંઈક એમના રોષનો એ ભોગ બનશે ભારતીય જનતા પાર્ટીએ જે દમન ગુજાર્યું છે એ પણ ભૂલી શકાય એવું નથી ચૌદ યુવાનોને શહીદ કર્યા છે માતા બહેનો પર જે ગાળો આપી પોલીસે એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થઈ અસંખ્ય યુવાનો કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે અને જે સમાજ ઉપર ખોટી બદનક્ષીઓ અને જે બધી વાતો થઈ છે ભારતીય જનતા પાર્ટી તરફથી તો એના તરફી પણ રસ છે વર્તમાનમાં જે કોઈ પણ સમીકરણો સર્જાણા કોંગ્રેસ તરફથી જે છેલ્લી ઘડીઓમાં મેન્ડેટમાં જે વાતો થઈ લોકો સાથે મજાક કરવામાં આવી કારકિર્દી સાથે છેડા કરવાના જે પ્રયત્નો થયા તેમાં કંઈક ને કંઈક અંશે રોષ છે ને રોષનો એ ભૂખ બનશે પણ કોંગ્રેસ પાર્ટી જેમ આપ કહી રહ્યા છો કોંગ્રેસ પાર્ટી પાટીદાર સમાજને ઇગ્નોર કરી રહી છે આ ઇલેક્શનમાં તો એની પાછળનું કારણ શું છે કે કોંગ્રેસ પાર્ટી જે પાંચ વર્ષ પહેલાં તમને પલકો પર બેસાડીને ચાલતી હતી અને પાંચ વર્ષ પછી જે અત્યારે ઇલેક્શન થઈ રહ્યો છે તો જેમ આપ કહો છો કે ઇગ્નોર કરી છે કારણ શું માનો છો સામાજિક રીતે ગઈ વખતના સુરતની પૂરતી વાત કરીએ તો સુરતમાં પણ જે સમાજને ટિકિટ ફાળવવામાં આવી હતી ભાજપ અને કોંગ્રેસ એ વ એ અત્યારના સમયમાં જોઈએ તો બંને પક્ષોએ ઓછી ફાળવી છે તો કંઈક ને કંઈક સમાજે પણ ચિંતન મંથન કરવાની જરૂર છે સમાજના વડીલો સાથે યુવાનો બૌદ્ધિક વર્ગ તમામને સાથે રાખીને ચિંતન મંથન કરવાની જરૂર છે કે સામાજિક રીતે પ્રભુત્વ ઘટી રહ્યું છે બંને પક્ષો તરફથી કાવા દાવાઓ થઈ રહ્યા છે પણ માત્ર સમય સંજોગો પૂરતા જ એમનો ઉપયોગ થઈ રહ્યો એવો અમને જણાય આવે છે પછી કદાચ યુવાન તરીકે મારી કોઈ વિચારસરણી હોય વડીલોની બીજી વિચારસરણી હોય એમના મંતવ્ય અલગ હોય બૌદ્ધિક મંતવ્ય અલગ હોય તો દરેક લોકોને સાથે રાખી મંતવ્યની ચર્ચાઓ કરી અને આવનારા દિવસમાં કઈ રીતે સારા અને શિક્ષિત સમાજનું નિર્માણ થાય એમાં તરફે આગળ વધવું જોઈએ માત્ર પટેલ સમાજની દરેક સમાજને મહત્વનું જોઈએ અને દરેક સમાજે પણ એમાં ચિંતન મંથન કરવું જોઈએ કે ચૂંટણીના સમયમાં જ આ પક્ષા પક્ષીઓ કરી અને ચૂંટણીની અંદર જ્ઞાતિબંધુઓ કઈ રીતે અંદર ઝઘડાઓ થાય એના માટેના રાજકીય લોકો પ્રયાસો કરી રહ્યા હોય છે તો સમાજના ગઠબંધનો થાય દરેક સમાજના લોકો એકબીજાને અરસપરસ મળે અને એકબીજા તરફે ભાવનાઓ વધે ત્યારે જ આ ગુજરાતમાં સમાજના નવનિર્માણનું નિર્માણ થશે હાર્દિક પટેલ પણ આપની વચ્ચેના એક લીડર હતા ને જે અત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે કદાચ ત્યાં સુધી મને ખબર છે તો હાર્દિક પટેલ તમારા પાટીદાર સમાજના આંદોલનકારી નેતા જે અત્યારે હાલ કોંગ્રેસમાં છે શું હવે એમનું પણ કોંગ્રેસમાં નથી ચાલી રહ્યો છે જેથી કરીને હવે પાટીદાર સમાજને જેમ કે કોંગ્રેસ પાર્ટી અવગણના કરી રહી છે અમને જ્યાં સુધી સુધી લાગ્યું ત્યાં એમના જેમને કાર્ય કર્યું છે કાર્ય બદલ પક્ષે એમની નોંધ લીધી અને કાર્યકારી અધ્યક્ષ એમની નિમણૂક કરી છે પણ માત્ર હોદ્દા કે નિમણૂક આપવાથી જ તમે પક્ષે મહત્વ લીધું છે હું પણ નથી માનતો કે જ્યાં પણ એમની ભલામણો હોય જ્યાં પણ એમની વાતો હોય તો ત્યાં હાઈકમાન્ડ તરફથી ઘણા બધા પ્રશ્નો ઉઠાવાતા હોય છે એમની વાતને પણ જે ધાર્મિકભાઈ માલવિયાની સાથે જે ટિકિટની બાબતની જે સુરતની ચર્ચા તેમાં પણ હાર્દિકભાઈની વાતને સાંભળી નથી અને જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી છેલ્લા સંપર્કમાં હાર્દિકભાઈ અમારી સાથે હતા અન્ય નેતાઓએ કોઈ સંપર્ક થયો નથી અને અમારો સંપર્ક પણ કર્યો નથી અને અમે એમનો સંપર્ક કર્યો તો એમણે વાતો પણ નથી કરી એટલે કંઈકને કંઈક અંશે પાસને કે હાર્દિકને એ લોકો જે રીતે આપણે જે અગાઉ સવાલ કરી કે બે હજાર પંદરમાં જે વાતો હતી એ પ્રમાણે અત્યારે વાતો નથી થઈ રહી અને એ દરેક લોકોએ સ્વીકારે અને લોકો અત્યારે સામાન્ય રીતે જનતા જાગૃત છે તો એ પણ બધા જાણતા જ હોય છે તો કંઈક ને કંઈક અંશે એ પણ એનો ભાગ હોઈ શકે છે કે હાર્દિકને કઈ રીતે પાર્ટીમાં ડાઉન કરવો કાઉન્ટ ડાઉન કરવો પાર્ટીનું જે હાઈ કમાન્ડ છે એમાં કદાચ એવું એમને લાગતું કે આ લોકોનું પ્રભુત્વ વધશે તો ભવિષ્યમાં તકલીફો આ જેમની પોલિટિકલ જે કોઈ પણ નાની મોટી ગેમ હોય પણ એ લોકોની હાઈકમાન્ડની ગેમના કારણે કોઈ નાના વ્યક્તિઓને ભોગ બનાવો નાના વ્યક્તિઓના કારકિર્દી સાથે ચેડા કરવા શિક્ષિત વ્યક્તિઓનો ભોગ કરાવો એવું નથી માનતો કે આજ તોની રાજનીતિ થવી જોઈએ તો શું અલ્પેસ કથિરિયા જેવો અત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ ગુજરાતની છે એના સંયોજક છે એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટીમાં હવે હાર્દિક પટેલ જે છે જે પાસના જ નેતા છે એમનું કોઈ કદ રહ્યું નથી એની અવગણના એ રીતે કરવામાં આવી રહી છે હાઈકમાંડમાં જે વાતો ચાલી રહી છે એ પ્રમાણે અને જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી હાર્દિકભાઈના કદને એ લોકો મહત્ત્વ આપે છે પણ જે વાતો એમનું મહત્વ હોવું જોઈએ કમિટમેન્ટ આપ્યા પછી ફરી ગયા તો જે કોઈ પણ આમાં જવાબદાર એમની ખુલ્લી ચર્ચા થવી જોઈએ અને જે જવાબદાર છે એમને સમક્ષ આવવું જોઈએ મીડિયા સમક્ષ પડદા પાછળની તમે જે રાજનીતિ રમી રહ્યા છો એવી રાજનીતિ અમને ફાવતી નથી આવેલા મેન્ડેટ પરત કરવા એ બહુ ઓછા લોકો આજ દિન સુધીમાં કદાચ કર્યા છે હું તેમ કહું છું સુરતમાં કદાચ આવી પહેલી ઘટના ઘટી હોય પણ આ રીતે કોઈ પણ વ્યક્તિ સાથે ચેડા કે કોઈના પર્સનલ જીવનની મજાક કરવી એ મને યોગ્ય નથી લાગતું અને છેલ્લી ઘડીએ જે લોકો નિર્ણયો લેતા હોય છે ને એના કારણે અંદરની ટીમોમાં ભંગાણ સર્જાય કે લોકો જ્ઞાતિબંધુઓ ઝઘડે કે અન્ય અન્ય જ્ઞાતિ એકબીજા સામે આવી જાય આવા જે નિર્ણયો લેવા છે ને નિર્ણયોના કારણે અમે દુઃખી હતા અને એના કારણે અમે ધાર્મિક બે માલવ્યનું ફોર્મ નથી ભેરું ને એ મેન્ડેટ પાર્ટીને પરત કર્યું છું આપ ગુજરાતના તમારા પાટીદાર જે અનામત આંદોલન સમિતિના સંયોજક છો તો શું હવે જેમ કે નગરપાલિકા મહાનગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈને ઇલેક્શન થવાનું છે તો શું સ્ટેન્ડ રહેશે તમારા તમારા પાસનું અને તમારા પાસ થકી તમારા સમાજને શું આહવાન કરશો એ કઈ પાર્ટીને તમે સપોર્ટ કરો એ શું સ્ટેન્ડ રહેશે એ ક્લિયર વાત કરવી છે આજ દિન સુધી સમાજના નાના એવા કાર્યકર્તા તરીકે નાના સિપાહી તરીકે અમે સમાજના કાર્ય કર્યા છે સમાજમાં ભણતર વૈદ્યુ છે ગણતર વૈદ્યુ છે સમાજનો વર્ગ વૈદ્યો છે સમાજનો બૌદ્ધિક વર્ગ વૈદ્યો છે અને આજ નાના ઘરનો મધ્યમ વર્ગનો કે ગરીબ વર્ગનો કે અમીર વર્ગ દરેક સમાજના દરેક લોકો ખૂબ શિક્ષિત છે જાગૃત છે ને દરેક બાબતોને જાણે છે અમારા કહેવાથી કે કોઈ અન્ય વ્યક્તિઓના કહેવાથી લોકો મત નાખે એવી હાલમાં ગુજરાતની એક પણ પ્રજા નથી લોકો ખૂબ શિક્ષિત થઈ ગયા છે લોકો સૌ જાણશે કે ખરેખર શું હતું શું નથી કોનો વાક છે આ ભૂલને માફ કરી શકાય એમ છે કે માફ ના કરવી જોઈએ ક્યાં મતદાન કરવું ક્યાં ના કરવું કેવા ઉમેદવારોને મત આપવા અને હાલ જે મહાનગરપાલિકાના ઇલેક્શન છે તો સામાન્ય રીતે એક વ્યક્તિને ચાર મત આપવાનો અધિકાર છે તો કયા ચાર વ્યક્તિને સિલેક્શન કરવા એ વ્યક્તિઓ નક્કી કરશે પ્રજા નક્કી કરશે અને લોકશાહીમાં પ્રજા જ જાગૃત એટલી થઈ જાય એવું જ અમે ઈચ્છીએ છીએ અને એટલા માટે જ આ બધું અમે કરી રહ્યા છીએ કે પ્રજા દ્વારા જ આ થવું જોઈએ માત્ર ને માત્ર પાર્ટીઓના નિર્ણયો પ્રજા ઉપર થોપવામાં આવે તો પ્રજાએ પણ એનો જવાબ મતથી આપવો જોઈએ તો શું પાસનો હવે કોઈ નિર્ણય નથી પાસ જે મતદાનની વાત કેમ કે પાંચ વર્ષ પહેલાં અમે જોયું છે કે પાસના કારણે જે આંદોલન થયું હતું આખા ગુજરાતમાં એનો ફાયદો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને મળ્યું હતું તો શું હવે પાસ એમાં ઇન્વોલ્વ થવા નથી માંગતી પબ્લિક પર જ નાખે છે કે ભાઈ પબ્લિકે નક્કી કરવાનું કોને વોટ આપવો અત્યાર સુધીના વિધાનસભા બે હજાર સત્તર કોર્પોરેશન બે હજાર પંદર અને લોકસભા બે હજાર ઓગણીસ ત્રણ ઇલેક્શન અને બીજા નાના મોટા ઇલેક્શનો થયા છે પાસે દર વખતે એવું જાહેર કરેલું કે ભારતીય જનતા પાર્ટીએ જે આ કાર્ય કર્યું છે ભારતીય જનતા પાર્ટીને માફ કરી શકાય એમ નથી એટલે એના વિરુદ્ધ લોકોએ મતદાન કરવું કયા પક્ષને મતદાન કરવું કયા પક્ષને ના કરવું એ લોકો એ નક્કી કરતા હોય છે આ વખતે જે ઘટના ઘટી છે એમાં પણ અમારી જેવી વિનંતી રહેશે હાલ જે કોઈ પણ કોર્પોરેશનમાં લોકોએ ઉમેદવારોએ ફોર્મ નોંધાવ્યા છે અને અમારે જાહેરમાં કોલ હતો ને અમારા મિટિંગ દ્વારા માધ્યમથી અમને અમે જાણકારી હતી કે જે સમર્થન આપવા માંગતો એ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચે અમે એવું ઈચ્છીએ છીએ કે હવે પછી જે કોર્પોરેટરોને જે પૂર્વ કોર્પોરેટરોને જે નવા જેમને ફોર્મ આપ્યા છે અને એ લોકો જે જાહેરાત કરી છે એ પ્રમાણે પાર્ટીને વફાદાર રહેવા વાળો વર્ગ વધારે છે તો અમે પણ એમને કીધું છે કે એક પણ ઉમેદવારો ફોર્મ પરત ના ખેંચે ચૂંટણીના સમરાંગણમાં આવે ગ્રાઉન્ડ લેવલ ઉપર આવે તો આનાથી એક પરિસ્થિતિ એક સાફ થઈ જશે બે હજાર પંદરમાં જેમ પાસના નામે કે સમાજના નામે કે જય સરદારની ટોપીઓ પહેરીને જે લોકો ગયા છે એ આ વખતે કોંગ્રેસના મેન્ડેટ ઉપર કઈ રીતે ચૂંટાય કોંગ્રેસ પક્ષની વિચારધારાથી લોકોને વાફેફ કરે પોતાના પક્ષથી વાફેફ કરે પોતે કઈ રીતનું કાર્ય કરે છે એ લોકોએ પાંચ વર્ષમાં જોયું છે તો એ લોકો આ વખતે નક્કી કરશે કે કોંગ્રેસને મત આપવા ભાજપને મત આપવા આમ આદમીને આપવા નોટામાં આપવા પક્ષમાં આપવા અને બહુ ખુલ્લા બધા વિકલ્પો હોય છે ને ગુપ્ત મતદાનની પ્રક્રિયામાં લોકોના કોલ જતા હોય છે કોઈ નેતાઓ વાત કરતા હોય છે આ પક્ષને મત આપવા જોઈએ વ્યક્તિગત કહેતો હોય કે આ પક્ષને મત આપવા જોઈએ પરંતુ હાલનો મતદાતા સક્રિય છે અને અમારી આવનાર દિવસમાં જે મિટિંગો મળવાની છે મિટિંગમાં પણ અમે નક્કી કરીશું રણનીતિ બનાવીશું વ્યૂહરચના બનાવીશું દર બે દિવસે ત્રણ દિવસે મિટિંગો દરરોજ મિટિંગો અને ચૂંટણીના સમય છે મેળાવડાઓ થતા રહેવાના છે તો કંઈક ને અમે અમારા નિર્ણયો જાહેર કરશું વ્યૂહરચના જાહેર કરશું આવતીકાલે જે ફોર્મ ચકાસણીનો દિવસ આજનો પૂરો થયા બાદ આવતીકાલે જે ફોર્મ પરત ખેંચવાનો સમય છે એ પૂર્ણ થયા બાદ અમે ફરીથી મળશું અને ફરીથી જાહેરાત કરીશું એટલે કોંગ્રેસનો સાથ નહીં અને ભાજપાનો પણ સાથ નહીં હવે જનતા પર આપ જનતાને કહો છો કે એને નિર્ણય લેવાનો છે કોને વોટ આપવું કોને નહીં આપવું રાઈટ ધાર્મિક માલવીય અમારી સાથે છે જેઓને કોંગ્રેસે ટિકિટ આપી હતી અને ફોર્મ નથી ભર્યું ધાર્મિક ભાઈ તમે તમને કોંગ્રેસ પાર્ટીમાંથી ટિકિટ મળી હતી ફોર્મ ના ભર્યું એની પાછળના કારણ તો આપણે જણાવ્યું કે તમારે કેવા મુજબ બીજા લોકોને ટિકિટ નથી મળી પણ હવે તમારી સાથે સમાજના જે બીજા લોકોને ટિકિટ મળી શું તમારો સાથ આપશે ફોર્મ પાછા ખેંચશે શું લાગે છે લોકશાહીનો પર્વ છે અને દેશની અંદર તમામ લોકોને પોતાના નિર્ણયો લેવાનો અધિકાર છે એક સમાજની રૂએ પાટીદાર અનામત આંદોલનને લઈ અને કોંગ્રેસ પક્ષને જે નવા પ્રાણ મળ્યા હતા એની રૂએ સમાજના જે આંદોલનકારીઓ છે આ તમામ લોકોએ સાથે મળી અને નિર્ણય કર્યો હતો અને નિર્ણય અમે જાહેર કર્યો છે એ કોઈ મારો વ્યક્તિગત કે અલ્પેશનો વ્યક્તિગત નિર્ણય નથી હવે એ લોકોએ સાબિત કરવાનું છે કે લોકો અમારા સમર્થનમાં છે કે નહીં બાકી આવનારા દિવસોની અંદર અમારા જે આગામી નિર્ણયોને લઈ અને જે પણ કઈ હશે એ દ્વારા અમે અમારી તાકાત અને શક્તિ બતાવીશું તો જે ફોર્મ ખેંચવાની વાત હતી આપણે એમ કહ્યું હતું બીજા લોકો પણ તમારા સમર્થનમાં ફોર્મ ખેંચશે આજે તો ચલો સ્કૂટની થઈ રહી છે પણ આવતીકાલે ફોર્મ ખેંચવાની તારીખ છેલ્લી તારીખ છે તો શું લાગે છે કે તમારા સમર્થનમાં બીજા જે તમારા સમાજના જ લોકોને એને ટિકિટ મળી ફોર્મ પાછા ખેંચશે ખરા કોઈ પણ લોકોને વ્યક્તિગત રીતે અમારા દ્વારા જાણ કરવામાં આવી નથી એક જાહેર માધ્યમથી અમે જાહેરાત કરી છે કે અમારા તમામ લોકોનો સંયુક્ત આ નિર્ણય છે કે જે લોકો અમને સમર્થન ઈચ્છતા હોય આપતા હોય તો એ લોકો ફોર્મ પરત ખેંચે અમે હજુ પણ આગામી દિવસોમાં પણ કોઈ પણ વ્યક્તિને એ બાબતે ફોર્સ કરવાના નથી એ જે તે ઉમેદવારો છે જે પાટીદાર સમાજના છે અમારી સાથે રહેવાવાળા હતા અને કંઈક ને કંઈક બે હજાર પંદરના પાટીદાર અનામત આંદોલનથી એમને ફાયદો થયો છે અને એ ચૂંટાયા છે તો એ લોકો એ પોતે સાબિત કરવાનું છે કે અમારી સાથે છે કે નહીં સમાજ સાથે છે કે નહીં કે પક્ષ વાળો છે તો સમજી લો કે જો તમારી સાથે ના આવે પક્ષવાલો જેમ આપણે કહ્યું છે છે એમને ટિકિટ મળી તો પછી એ લોકોને ભવિષ્યમાં જયારે તમારે સાથે રાખશો કે જે લોકો ફોર્મ પાછાની સાથે રાખશો કે પછી એને અલગ રાખશો જો એ લોકોને સમાજ કરતા પક્ષ હોય તો આ વખતે એક અમને સરસ મજાનો મોકો મળ્યો છે અને જે પણ આપ ચૂંટણી પ્રક્રિયાની અંદર ઉમેદવાર પ્રક્રિયાની અંદર જે પણ ક્ષતિઓ ઊભી થઈ જે પણ વિવાદો ઊભા થયા એને લઈ અને નાની ઉંમરમાં મને ખૂબ જ સારું એવું શીખવા મળ્યું છે અને સમાજની સમાજના લોકોની અને ઉમેદવારોની અને અમારી આ બધા લોકોની પરીક્ષા છે અને એ પરીક્ષાનું પરિણામ શું આવે છે એ જનતાએ નક્કી કરવાનું છે કારણ કે લોકશાહીની અંદર જનતા સર્વોપરી હોય છે અને જનતાના નિર્ણયને જ શિરોમાન્ય ગણવો પડે ત્યારે આપણે આવનારા દિવસોની અંદર પરિણામની અંદર જનતા શું પરિણામ આપે છે એના પર જ વધારે ધાર્મિક ભાષા બહુ સંતુલિત થઈ ગઈ છે સાથે પણ વાત કરી છે તમારી સાથે પણ વાત કરી કે પાંચ વર્ષ પહેલા જ્યારે આપણું આંદોલન થયું હતું આખા ગુજરાતમાં ત્યારે વન સાઈડ કે જે સરકાર છે એની વિરુદ્ધમાં વાતો કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસે જેમ આપ કહો છો કે બે જણા કે કોંગ્રેસે દગો કર્યો છે તમારા સમાજની અવગણના કરી છે તો બહુ સંતુલિત ભાષામાં વાત થઈ રહી છે તો શું ત્રીજો પક્ષ કોઈ તમારી સાથે એને સમર્થનમાં રહેશે કે તમે એનું સમર્થન કરશો કેમ કે કોંગ્રેસ તમારી સાથે ગદ્દારી કરી છે આપ કહ્યું છે ભાજપે તમારી ઉપર જુલ્મો કર્યા છે એવું આપે પણ કહ્યું છે તો ત્રીજો વિકલ્પ કોઈ હશે ગુજરાતમાં પાટીદાર સમાજ કે પાટીદાર અનામત આંદોલનની સમિતિ એમના માટે મેં કીધું એમ કે બે હજાર પંદરના આંદોલન વખતે જે ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમાજ ઉપર દમન ગુજાર્યું એને લઈ અને પાટીદાર સમાજમાં રોષ છે જ અને સાથે સાથે જે રીતના આ ચૂંટણીની અંદર કોંગ્રેસ પાર્ટીએ જે અમારી સાથે ખિલવાર કરીને રાજ રમત રમી છે ત્યારે એને લઈને પણ રોષની એક આગ ઉભી થઈ છે ત્યારે હવે જનતાએ નક્કી કરવું છે અમારે પણ અમારી પરીક્ષા લેવી છે કે બે હજાર પંદરથી આ ગુજરાતના પાટીદાર સમાજની સાથે સાથે એકસો ને સુડતાલીસ સમાજને જે અનામતનો લાભ મળ્યો છે એ લોકો માટે અમે લડત તડ્યા છીએ ત્યારે હવે જનતા એ નક્કી કરવાનું છે કે કોને સાથ આપવો અને કોને નહીં બિલકુલ આ હાર્દિક પટેલ પછી લીડરો છે જે પાટીદાર અનામત આંદોલન સમિતિ છે ગુજરાતની અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા આ બે લીડર અમારી સાથે વાત કરી રહ્યા હતા એમને સ્પષ્ટપણે કશું કહ્યું નથી હા બે વસ્તુઓ ક્લિયર કરી છે એક તો એ કે ભાજપ સરકારે એમના સમાજ પર આંદોલન જે થયું હતું એના કારણે જુલ્મ કર્યું છે અને બીજી બાજુ કે આ વખતે જે ઇલેક્શન થઈ રહ્યું છે ગુજરાતમાં આ સ્થાનિક નિકાય ચૂંટણી ચૂંટણી થઈ રહી છે એની અંદર જે એને સમાજને ટિકિટો ઓછી આપી છે કેમ કે અન્યાય થયો છે તો બે પાર્ટી વિશે તો વાત કરી દીધી છે પણ ક્લિયર કટમાં એ નથી કહી રહ્યા છે કે હવે આ ઇલેક્શનોમાં સમાજને કે લોકોને કોને વોટ આપવું જોઈએ કોને કોઈ આહવાન નથી કરી રહ્યા છે લોકો પર ઢોરી રહ્યા છે પણ હવે જોવાની વાત એ છે કે આગામી ઇલેક્શનોમાં જેમ કે એમને બે એક વસ્તુ એ પણ ક્લિયર કરી છે કે લોકો ગઈ જે પાંચ વર્ષ પહેલાં ચૂંટણી થઈ હતી ત્યારે પાટીદાર સમાજની ટોપીઓ પહેરીને જે કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા હતા તો હવે લોકો નક્કી કરશે કે સમાજને નામે વોટ આપ્યા હતા કે વ્યક્તિગત રૂપે વોટ આપ્યા હતા હવે આ ચૂંટણીમાં લોકો નક્કી કરશે કેમેરામેન સાહેબ જગતાપની સાથે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક